આગળનું એક્ઝામ્પલ 20 છે, એની અંદર એક લંબચોરસ આકૃતિ આપેલી છે, એની અંદર એક વર્તુળ ઉદ્ભવે છે. એટલે અહીંયા આ એક્ઝામ્પલની અંદર આ દાખલામાં આ લંબચોરસનું જે ક્ષેત્રફળ મળશે એ કુલ પરિણામ સમજવાનું, એની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે અને એની અંદર વર્તુળ ઉદ્ભવે છે એટલે ઘટના અંદર ઉદ્ભવે છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ જે હશે એ ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા છે. એટલે આ જગ્યામાં જે ઘટના ઉદ્ભવે છે એની સંભાવના શોધવાની છે. એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ પર ફેંકો છો, 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. પાસો આની અંદર પડે છે, આ વર્તુળની અંદર 1 મીટર વ્યાસ છે તો એની અડધી ત્રિજ્યા થશે, તેની સંભાવના કેટલી? તો મિત્રો, અહીં કુલ પરિણામની સંખ્યા એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 3 × 2 3 × 2 6 મીટર નો સ્ક્વેર આવશે. ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા એટલે કે આ વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પાઈ આર સ્ક્વેર, પાઈની કિંમત એમનેમ રાખો, આર એટલે ત્રિજ્યા, સાહેબ અહીંયા તો વ્યાસ આપ્યો છે, અડધા કરી નાખો, 1/2 મીટર સ્ક્વેર, 1નો ગુણાકાર પાઈ સાથે કરો, પાઈ, 2નો વર્ગ 4 મીટરનો સ્ક્વેર. આ કુલ પરિણામ, આ ઘટના ઉદ્ભવતા પરિણામ. તો સંભાવના, સંભાવના પી ઓફ એ બરાબર ઘટના ઉદ્ભવતા પરિણામ છે પાઈ છેદમાં 4, કુલ પરિણામની સંખ્યા છે 6, 4 અંશ છેદ અને છેદ આ છેદ નીચે આવી જશે એટલે પાઈ એમનેમ રહેશે 4 × 6, 6 × 4 = 24, પાઈ છેદમાં 24. તો ઘટનાની સંભાવના શું થાય? પાઈ છેદમાં 24. બીજો એક દાખલો છે, એની અંદર તમને એવું કહે છે, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે, રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. હવે જો સિક્કાની 2 બાજુ હોય, એને 3 વખત ઉછાળીએ તો તમારા મનમાં એવું આવે કે એની કુલ પરિણામ કેટલા, તો તમે 2, 2, 2, 6 નક્કી કરો છો, નહીં, એનો ગુણાકાર થાય બાજુનો. 1 વખત ઉછાળ્યો 2 બાજુ, બીજી વખત ઉછાળ્યો 2 બાજુ, ત્રીજી વખત ઉછાળ્યો બીજી 2 બાજુ, 2 × 2 = 4, 4 × 2 = 8, કુલ પરિણામ 8 આવે. કઈ રીતે? તો આગળ જોઈએ હમણાં રકમ વાંચીને. તેના પરિણામમાં દરેક વખતે નોંધવાનું છે, જો તમામ વખતે સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, સરખું એટલે ત્રણેય વખતે ઉછાળે તો છાપ મળે, ત્રણેય વખત ઉછાળે તો કાટ મળે, એટલે કે 3 છાપ અને 3 કાટ તો હનીફ રમત જીતી જાય, નહીંતર અન્યથા હારે છે. એનો મતલબ, નહીંતર જો 3 વખત છાપ ને 3 વખત કાટ ના મળે તો હનીફ હારી જાય છે, હનીફ રમત હારે છે, તેની સંભાવનાની ગણતરી કરવાની છે. આપણે કુલ પરિણામ જોઈએ. જ્યારે પણ આવા તમને સિક્કાવાળા દાખલા આવે, એટલે પહેલાં તો 3 વખત HHH અને TTT લખવાનું. 3 વખત ઉછાળે તો 3 વખત H, 3 વખત T. 2 વખત ઉછાળે તો 2 વખત H અને 2 વખત T. હવે HHH પછી અહીંયા પ્રથમ T લખવાનું, THH, ટીને અંદર લઈ જવાનું, HTT, ટીને પાછળ લઈ જવાનું, HHT. ત્રણેય વખત ટી હોય, ટી એટલે કાટ, એચ હોય એટલે છાપ, તો અહીંયા એચ લખો, ટીની નીચે એચ, પણ TT એચ વચ્ચે લઈ જાઓ, એચ છેલ્લે લઈ જાઓ, ટોટલ 8 પરિણામ થયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ફરીથી જો ના ખ્યાલ આવે તો હું તમને બતાવું, HHH, અહીંયા ટી લખવાનો, અહીંયા HH, ટી અંદર લઈ જાઓ, HTH, ટી છેલ્લે લઈ જાઓ, HHT, એવી રીતે આનું કરવાનું. ખ્યાલ આવી ગયો? સમજૂતી માટે આ બતાવ્યું મેં તમને. ઓકે, અહીં 3 વખત છાપ અને કાટ પડે તો હનીફ જીતે, અને 3 વખત છાપ અને કાટ ન પડે તો હનીફ હારી જાય. તો આપણે તો શું શોધવાનું છે? હનીફ હારે એની સંભાવના, ઘટનાની સંભાવના, હનીફ હારે તેવી ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા. 3 વખત છાપ પડી, હા, તો એ હનીફ ના હારે, હનીફ જીતી જાય. તો આમાં 3 વખત છાપ નથી, આમાં 3 વખત છાપ નથી, આમાં 3 વખત છાપ નથી, તો 1, 2, 3, આમાંય 3 વખત કાટ નથી, કાટ નથી, કાટ નથી, આ 2 વખત જ હનીફ જીતે, બાકીના વખતે હનીફ હારી જાય છે. તો 1, 2, 3, 4, 5 અને 6 ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા 6. કઈ રીતે? 3 વખત છાપ હોવી જોઈએ અથવા 3 વખત કાટ હોવી જોઈએ. 3 વખત એચ ના હોય ને 3 વખત ટી ના હોય તો હનીફ હારી જાય, એટલે એના પરિણામ 1, 2, 3, 4, 5, 6. ઘટના ઉદ્ભવતા પરિણામ 6, કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 8, એટલે 6/8, 3 × 2 = 6, 4 × 2 = 8, 2 ગયા 3/4, તો ઘટનાની સંભાવના એ 3/4. આટલે સુધી રાખીએ છીએ મિત્રો.